નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? હવે આપણે ધોરણ 3 માં ગુજરાતી વિષયમાં આપણે આજનો ટોપિક છે મારો પરિચય. આજે આપણો નિબંધ છે મારો પરિચય. તમે તમારા પરિચય વિશે તમારે નિબંધ લખવાનો છે. તમારા પરિચય વિશે તમે લખતા પહેલા આપણે આપણી નોટબુક આ રીતની નોટબુક હશે તમારી જોડે, છે ને બધા જોડે? હા, તો તમારે આજે આ નિબંધ તમારી આ નોટબુકમાં લખવાનો અને ગુજરાતી CWની નોટમાં લખવાનું. CWની નોટબુકમાં પાછળના પેજ પર તમારે નિબંધ લખવાનો છે, ચાલુ પેજે લખવાનો નથી. ચલો આપણે હવે નિબંધ લખીશું. હું તમને નિબંધમાં સમજાવીશ એ રીતે તમારે સમજવાનું અને PDF ફાઈલ આવે એ મુજબ તમારે નિબંધ લખવાનો છે. અત્યારે મારી સાથે તમારે બોર્ડ પરના વાક્યો સમજવાના છે. ચલો આપણો નિબંધ છે મારો પરિચય. ચલો હવે એક નંબર જોઈશું, મારું નામ. મારું નામ તમારે વિદ્યાર્થી મિત્રો તમારું નામ લખવાનું છે. તમારું નામ હોય મહેશ નામ હોય તો મહેશ લખવાનું, મારું નામ છે કિંજલ તો મેં મારું નામ અહીંયા કિંજલ લખું, પણ એ તમને તમારે તમારું નામ લખવાનું છે. તમારે એક નંબરમાં મારું નામ, એટલે વિદ્યાર્થીઓ મિત્રો તમારે તમારું નામ લખવાનું છે. સ્નેહ હોય તો સ્નેહ લખવાનું, પોતાનું નામ સાથે અટક લખવાની છે. મારું નામ લખું તો હું કિંજલ શું થાય એ રીતે લખું, તો તમારે તમારું નામ અને અટક લખવાની રહેશે. ચલો હવે બે નંબર, મારા પિતાનું નામ. તમારા પપ્પાનું નામ, તમારા પિતાનું નામ શું છે? તમારા પિતાનું નામ હર્ષદભાઈ હોય, મહેશભાઈ હોય તો તમારે, હર્ષદભાઈ પરમાર હોય તો તમારે હર્ષદભાઈ પરમાર, જે પપ્પાનું નામ હોય, જે બાળકને પપ્પાનું નામ હોય એ બાળકના પિતાનું નામ લખવાનું રહેશે. ચલો હવે ત્રણ નંબર, મારી માતાનું નામ. તમારી મમ્મીનું નામ, તમારી મમ્મીનું નામ, તમારી મમ્મીનું નામ સોનલબેન હોય, મમતાબેન હોય, કોઈ બી જે બાળકનું નામ લખ્યું હોય જે વિદ્યાર્થી, એ બાળકની મમ્મીનું નામ લખવાનું છે. તમારે અહીંયા તમારી મમ્મીનું નામ લખવાનું છે. હવે આપણે ચાર નંબર, હું ધોરણ 3માં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરું છું. તમે ધોરણ 3માં અભ્યાસ કરો છો એટલે તમારે આ લાઈન તો તમારે બધાને સેમ જ આવશે કે હું ધોરણ 3માં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરું છું. તમે કયા માધ્યમે અભ્યાસ કરો છો? ગુજરાતી માધ્યમમાં. તમારે અહીંયા ધોરણની આગળ તમારે જે અમાં હોય તો તમારે અહીં અ વર્ગમાં અહીંયા લખી દેવાનું અ, અને બ, તમે બ ક્લાસમાં હોય તો તમારે અહીંયા લખવાનું બ, અને ક ક્લાસમાં હોય તો તમારે અહીંયા લખવાનું છે ક. હું ધોરણ 3 અમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરું છું. જે વિદ્યાર્થીનું નામ અહીંયા હોય એ અમાં ભણતો હોય તો એની જોડે અહીંયા અ લખે, પછી તમારે લખવાનું હું ધોરણ 3 અમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરું છું. છોકરી ગર્લ્સ હોય તો એ રીતે લખવાનું. હવે જે અમાં અભ્યાસ કરતા હોય તો તમારે અહીંયા 3 બ એવી રીતે લખવાનું કે 3 બમાં હું ધોરણ 3 બમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરું છું. એવી જ રીતે ક ક્લાસમાં ભણતા હોય તો તમારે અહીંયા ક ક્લાસનો અહીંયા ક લખી દેવાનું કૌંસ કરીને, બરાબર? ચલો આપણો ચાર પાંચ નંબર, મારી શાળાનું નામ કલરવ સ્કૂલ. આ બધાને સરખું જ આવશે. તમે બધી કઈ સ્કૂલોમાં ભણો છો? કલરવ સ્કૂલમાં ભણો છો ને બધા? હા, તો તમારે અહીંયા લખવાનું મારી શાળાનું નામ કલરવ સ્કૂલ છે. ચલો ફરી એક વાર જોઈ લઈએ, મારી શાળાનું નામ કલરવ સ્કૂલ છે. ચલો હવે આપણે છ નંબર જોઈશું. ચલો, મને વિવિધ વિષયોનો અભ્યાસ કરવો ગમે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ઘણા બધા વિષયો ગમતા હશે તો તમને બધા વિવિધ વિષયો, ચિત્રકામ હોય, ગણિત હોય, સામાજિક વિજ્ઞાન હોય, ગુજરાતી વિષય હોય, આ અનેક વિષયોનો તમને અભ્યાસ કરવાનો
અભ્યાસ કરવાનો રસ હોય, તમે અભ્યાસ ખૂબ હોય, કોઈને જોડકણા ગાવાનો રસ હોય, કોઈને ચિત્રમાં રંગ પૂરવાનો, કોઈને ચિત્ર દોરવાનું ગમતું હોય, એવી જ રીતે આપણે મને વિવિધ વિષયોમાં અભ્યાસ કરવાનો અભ્યાસ કરવો ગમે છે એટલે બધાને લખવાનું. પછી અહીંયા સાત નંબર જોઈશું, મને ગણિત વિષય ભણવો વધારે ગમે છે. અહીંયા તમારે જે મન ગમતો વિષય, અહીંયા તમને જે ગમતો હોય એ વિષય લખવાનો છે. મેં લખ્યું છે ગણિત વિષય, એટલે તમારે ગણિત વિષય નથી લખવાનો, તમને ગમતો વિષય, તમને ગુજરાતી ગમતો હોય, જે બાળકનું નામ હોય, જેને જે વિષય ગમતો હોય એ વિષય લખવાનો છે. મને ગુજરાતી વિષય ભણવો વધારે ગમે છે. કોઈને ચિત્ર વિષય ગમતો હોય તો તમારે અહીંયા લખવાનું ચિત્ર વિષય ભણવો વધારે ગમે છે. એવો કોઈ પણ વિષય તમે અહીંયા લખી શકો છો. ચલો હવે આપણો આગળનો પોઈન્ટ છે, મને રમતમાં ક્રિકેટ રમવું ગમે છે, તેમજ કબડ્ડીની રમત ગમે છે. હવે રમત ગમત વિશે કહીએ, તમને કબડ્ડી રમવાની ગમતી હોય, કોઈને પકડમ પકડી રમવાની ગમતી હોય, કોઈને લંગડી રમ, કોઈને ફૂટબોલ, આ બધી અનેક રમતોમાં તમને જેમાં રસ હોય તમે એ રમત રમો છો. રમો છો ને તમે બધા? તો તમારે અહીંયા લખવાનું, અહીંયા તમારે ક્રિકેટની જગ્યાએ તમારે જે રમત લખવી હોય એ તમે લખી શકો છો. ચલો મને રમતમાં કોઈને કબડ્ડી ગમતી હોય તો તમારે કબડ્ડી રમત લખી શકાય. અહીંયા મેં ક્રિકેટ લખ્યું છે, તમારે વધારે ક્રિકેટ લખવાનું નહીં, તમને જે ગમતું હોય એ લખવાનું છે. મને રમતમાં ક્રિકેટ રમવું ગમે છે, તેમજ કબડ્ડીની રમત ગમે છે. તમને ખોખો પણ ગમતી હશે, કોઈને જે રમત ગમે એના વિશે લખવાનું. તમારે રમતનું નામ તમે બદલી શકો છો. ચલો હવે નવ નંબર, મને વૃક્ષ ઉછેરવાનો શોખ છે. ચલો વૃક્ષ ઉછેરવાનું બધાને શોખ હોય, પોતાના ઘરના આંગણે નાના નાના મોટા ઝાડ હોય, તમે જોયા છો, બધા રાખો છો, તમારા ઘરની આસપાસ ઝાડ હોય ને, રાખો છો ને, તમારી ઘરની આજુબાજુ ફૂલછોડ હોય, વૃક્ષ હોય, આ બધા ઝાડો તમે જોતા જ હોય, તો તમને પણ વૃક્ષ ઉછેરવાનો શોખ હોય ને, તો તમારે લખવાનું મને વૃક્ષ ઉછેરવાનો શોખ છે. આ વાક્ય તમારે મેં લખ્યું છે એ રીતે જ લખવાનું, એમાં કશું બદલવાનું નથી. મને વૃક્ષ ઉછેરવાનો શોખ છે, તેમનું હું કાળજીપૂર્વક જતન કરું. પછી આપણો એક ઓર પોઈન્ટ, તમને તમે ભણી ગણી, હું વધારે ભણીશ ને, શું બનશો તમે, શું બનશો તમે, તમને જે ગમ્યું, મને ટીચર છું હું અત્યારે, તો મને હું શિક્ષિકા બની છું, એવી રીતે તમે ડૉક્ટર બની શકો, એન્જિનિયર બની શકો. એ તમારે પીડીએફ ફાઇલમાં તમારે જે ભણીને આગળ જે બનવું હોય એ તમારે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ નિબંધની હું પીડીએફ ફાઇલ મોકલે એ મુજબ તમારે લખવાનું છે, પણ નામ અને ધોરણનો વર્ગ અને રમત અને વિષય તમારા મન પ્રસંગ પ્રમાણે લખવાના રહેશે. ફરી મળીશું આવતા વિડીયોમાં, આવજો.